નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું ફરીવાર હાર્દિક સ્વાગત છે તો મિત્રો ખાસ કરીને આપણે ધોરણ બાર અર્થશાસ્ત્રનું કાલે પેપર છે એમના માટે વિભાગ સીના જેટલા બી આઈમપી ક્વેશ્ચન છે એની સંપૂર્ણ માહિતી મેળવીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો તમારે આની પીડીએફ ફાઇલ છે મોડેલ પેપર છે બ્લૂ છે આદર્શ ઉત્તર વય છે ઓરિજિનલ પેપર છે એ બધું ડાઉનલોડ કરવું હોય તો સંપૂર્ણ વિગત મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ઓકે અત્યારે આપણે ચાલુ કરીએ વિભાગ સીના જેટલા બી આઈમ્પિક ક્વેશ્ચન છે એની બે માર્ક્સના તો પહેલો જ ક્વેશ્ચન મિત્રો છે આલેખ એટલે શું અને તેને શા માટે દોરવામાં આવે છે જણાવો ત્યારબાદ મિત્રો બીજો આઈમ્પિક ક્વેશ્ચન આકૃતિ અને આલેખ ક્વેશ્ચનનો તફાવત આપો ત્યારબાદ મિત્રો ડેટા સીડી પર નોંધ લખો એના પછી ચોથો પ્રશ્ન આકૃતિને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો ત્યારબાદ પાંચ નંબરનો ક્વેશ્ચન પરિણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો ક્યાં ક્યાં આવે છે જણાવો છઠ્ઠો પ્રશ્ન અપેક્ષિત આયુષ્ય એટલે શું ત્યારબાદ સાતમો પ્રશ્ન છે જીવનના ભૌતિક ગુણવત્તાની આંખની રચના સમજાવો એના પછી મિત્રો આઠમો પ્રશ્ન વૃદ્ધિ અને વિકાસમાંથી કોને માપવામાં મુશ્કેલી પડે છે ને શા માટે જણાવો ત્યારબાદ નવ નંબરનો ક્વેશ્ચન છે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વિશેનો તફાવત જણાવો ત્યારબાદ દસ નંબરનો ક્વેશ્ચન આર્થિક વિકાસના લક્ષણો જણાવો એના પછી મિત્રો અગિયાર નંબરનો ક્વેશ્ચન છે નાણાંના મૂલ્ય સંગ્રહના કાર્યને છશો બારમો પ્રશ્ન સાટા પ્રથાનો અર્થ આપી એમની જે મર્યાદાઓ છે જણાવો ત્યારબાદ ફુગાવાના લક્ષણો જણાવો એના પછી વસ્તી વૃદ્ધિની ફુગાવા પર અસર જણાવો ત્યારબાદ મિત્રો પંદર નંબરનો ક્વેશ્ચન છે નાણાંના પ્રકારો જણાવો સોળ નંબરનો ક્વેશ્ચન શિડ્યુલ બેંકનું વર્ગીકરણ જણાવો એના પછી વેપારી બેંક સમજાવો અઢાર નંબરનો ક્વેશ્ચન રેપો રેટ અને રિવર્સ રેપો રેટનો અર્થ આપો ત્યારબાદ મિત્રો નાણાકીય નીતિનો અર્થ સમજાવો વીસ નંબરનો આઈમ્પિક ક્વેશ્ચન છે મધ્યસ્થ બેંક એ સરકારની બેંક છે આ વિધાન સમજાવો એના પછી ગરીબીઓ આધુનિક અભિગમ સમજાવો ગરીબીઓ આધુનિક અભિગમ સમજાવો એના પછી મિત્રો બાવીસ નંબરનો ક્વેશ્ચન ગરીબીની સ્થિતિનો ખ્યાલ સમજાવો એના પછી સાપેક્ષ ગરીબી અને નિરપેક્ષ ગરીબી આનો અર્થ આપો એના પછી ગરીબીનું આંતરરાષ્ટ્રીય ધોરણ સમજાવો એના પછી પચીસ નંબરનો ક્વેશ્ચન ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કેટલું છે એ જણાવવાનું છે ત્યારબાદ મિત્રો છવ્વીસ નંબરનો ક્વેશન ગરીબી ઘટાડવાના ઉપાયો જણાવો ત્યારબાદ પ્રધાનમંત્રી રોજગાર યોજના વિશે તમારે ટૂંકમાં માહિતી આપવાની છે એના પછી મિત્રો અપેક્ષિત આયુષ્ય એટલે શું એ સમજાવો છે સંપૂર્ણ બેરોજગારીનો અર્થ આપો ત્રીસ નંબરનો ક્વેશ્ચન ક્વેશન અર્ધ બેરોજગારીનો ખ્યાલ વિગતે સમજાવો ત્યારબાદ અનૈચ્છિક કે ફરજિયાત સ્વરૂપની બેરોજગારી અને સ્વૈચ્છિક બેરોજગારી આને તમારે સમજાવવાનું છે બે માર્ક્સ ની અંદર બત્રીસ નંબરનો ક્વેશ્ચન ભારતમાં શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિ વધારે અનુકૂળ છે સમજાવો ત્યારબાદ મિત્રો ભારત શા માટે ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે એને સમજાવવાનું છે અનાજ અને અનાજેતર એટલે કે રોકડિયા પાક વિશેનો તફાવત દર્શાવો ત્યારબાદ મિત્રો હરિયાળી ક્રાંતિ એટલે શું એ જણાવવાનું છે એના પછી મિત્રો પાક ફેરબદલીનો અર્થ આપી અને એના કારણે અકારણો છે સમજાવો ત્યારબાદ મિત્રો ભારતમાં ખેતીની નીચી ઉત્પાદકતામાં સિંચાઈનો અભાવ કઈ રીતે જવાબદાર છે જણાવો એના પછી આંતરિક વેપાર એટલે શું એના પછી ઓગણચાલીસ નંબરનો ક્વેશ્ચન વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિ દર્શાવો ચાલીસ નંબરનો ક્વેશ્ચન વેપાર તુલા સમતોલ ખાદ્યવાળી અને પુરાંત ક્યારે હોય વેપાર તુલા સમતોલ ખાદ્યવાળી અને પુરાંતવાળી ક્યારે હોય જણાવો એના પછી મિત્રો દર એટલે શું એ સમજાવો વેપાર તુલાનો અર્થ આપો ત્યારબાદ વેપાર તુલા અને લેણદેનની તુલા વચ્ચેનો જે તફાવત છે સ્પષ્ટ કરો એના પછી ઔદ્યોગિકરણ એટલે શું ઉત્પાદિત વસ્તુના આધારે ઉદ્યોગોના જે પ્રકાર છે જણાવો ત્યારબાદ સંયુક્ત મૂડી કંપનીના ઉદાહરણ આપો અને છેતાલીસ નંબરનો ક્વેશ્ચન વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે શું એ જણાવો ત્યારબાદ સુડતાલીસ નંબરનો ક્વેશ્ચન ભારતમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારોના નામ જણાવો અડતાલીસ નંબરનો ક્વેશ્ચન ઔદ્યોગિક વિકાસ માટે જે પાયાની સુવિધાઓ છે જણાવો ઓગણપચાનો ક્વેશ્ચન માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકારોના ફક્ત નામ જણાવો પચ્છા નંબરનું ક્વેશ્ચન નાના પાયેના ઉદ્યોગો વિકેન્દ્રીકરણમાં કઈ રીતે ઉપયોગી છે જણાવો એના પછી શહેરીકરણની વ્યાખ્યા પૂછેલી છે ત્યારબાદ શહેરીકરણ કેટલી રીતે થાય છે જણાવો એના પછી શહેરીકરણની હકારાત્મક જે અસરો છે એ પૂછેલી છે આકર્ષણ સ્થળાંતર કોને કહેવાય એ જણાવો અને છેલ્લો આઈ 55 પંચાવન નંબરનો ક્વેશ્ચન છે આરોગ્ય એટલે શું આર્થિક વિકાસમાં તે કઈ રીતે મદદરૂપ બની શકે એ જણાવો તો કુલ મિત્રો પંચાવન જેટલા આઈ ક્વેશ્ચન વિભાગ માં આપેલા છે ગેરંટી સાથે કહું છું બધા જ ક્વેશ્ચન આમાંથી આવશે વિશ્વાસ ના આવતો હોય તો આપણા આઈ ક્વેશ્ચન પહેલાં જોઈ લો અને ત્યારબાદ જે બોર્ડના પેપર લેવાઈ ગયા એ જોઈ લો અને આખું પેપર ઇતિહાસ છે એના પછી કાલે જે પેપર લેવાઈ ગયું તત્વજ્ઞાન એ આખે આખા પેપર છે આપણા પેપર સેટમાંથી નીકળેલા છે જો તમને વિશ્વાસ ના આવતો હોય તો પેપર સેટ જે છે એ ચેક કરી શકો છો અને ત્યારબાદ પેપર પણ ચેક કરી શકો છો કાલે નેવું પ્લસ માર્ક્સનું આપણા પેપર સેટમાંથી હતું તત્વજ્ઞાનનું પેપર અને ઇતિહાસનું પણ એટલું હતું ચેક કરી શકો છો ઓકે તો તમારે પેપર સેટ છે એ ખરીદવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અથવા તો સ્ક્રીન ઉપર જે નંબર દેખાય છે એના ઉપર તમે મેસેજ કરી શકો છો ઓકે તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જે આઈમપી ક્વેશ્ચન છે પાંચ માર્ક્સનાને એ બધા જોવાના છીએ તો વિડીયો પસંદ આવે તો લાઇક ચેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું આપણે આવા જ નેક્સ્ટ વિડીયોની અંદર જય હિન્દ જય ભારત